નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 10 માં આજે આપણે વડા પ્રધાન વિશે અભ્યાસ કરવાનો છે. તો કે વડા પ્રધાન કાર્ય શું હોય છે, કોને સાના વડા હોય છે, તેના વિશે બધો અભ્યાસ આજે આપણે કરવાનો છે. તો કે વડા પ્રધાને સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે. નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે?
અંગે વડાપ્રધાન હોય છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો અને નાયબ પ્રધાનો, ત્રિસ્તરીય પ્રધાનમંડળ હોય છે. કે જે પ્રધાનમંડળ હોય એની અંદર ત્રણ પ્રકારની સ્તર હોય છે. કે જે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ જે પ્રધાનમંડળ રચવામાં આવે છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે. કેટલા ભાગમાં? ત્રિસ્તરીય, એટલે કે ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છે. તો કયા કયા પ્રકારના પ્રધાનો હોય છે? ત્રણ પ્રકારના અલગ અલગ પ્રધાનો હોય છે. અને કયા ત્રણ પ્રકારના પ્રધાનો હોય છે? તો એક કેબિનેટ કક્ષાના પ્રધાનો, બીજા રાજ્ય કક્ષાના પ્રધાનો અને ત્રીજા નાયબ પ્રધાનો. એમ કુલ ત્રિસ્તરીય. કેટલા સ્તરીય પ્રધાનમંડળ હોય છે? તો કે ત્રિસ્તરીય પ્રધાનમંડળ ભારતમાં આવેલું છે. વડાપ્રધાન સંઘના બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય હોવા જરૂરી છે. જે પ્રધાનમંડળ છે તે ગૃહના કોઈ પણ ગૃહના એટલે કે લોકસભા અથવા રાજ્યસભાના કોઈ પણ એક ગૃહના સભ્ય હોવા જરૂરી છે. રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર જોઈએ.
રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર જોઈએ? 35 વર્ષ અથવા 35 કરતા વધારે ઉંમર હોવી જોઈએ. રાજ્યપાલની નિમણૂક સામાન્ય કેટલા વર્ષની હોય છે? તો કે 5 વર્ષની હોય છે. રાજ્યપાલની નિમણૂક છે કેટલા વર્ષ માટે કરવામાં આવતી હોય છે? તો કે રાજ્યપાલની નિમણૂક 5 વર્ષ માટે કરવામાં આવતી હોય છે. છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે. તેમની નિમણૂક 5 વર્ષ સુધી કરવામાં આવે છે. પણ જો રાષ્ટ્રપતિ તેમના કામથી ખુશ હોય તો તેમનો કાર્યકાળ પણ વધારવાનો ભરાતો હોય છે. એટલે રાષ્ટ્રપતિ ખુશ હોય ત્યાં સુધી તે હોદ્દા પર રહેતા હોય છે. તેમને હોદ્દાથી દૂર કરી શકાય છે અને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકાય છે. એટલે કોઈ પણ રાજ્યપાલ હોય તેમને હોદ્દા પરથી દૂર પણ કરી શકાય છે અને તેમને બદલી કરી અને બીજા રાજ્યમાં પણ તેમને મોકલી શકાય છે. કોઈ પણ બે રાજ્યનું સંચાલન સોંપવામાં આવે છે કે જે રાજ્યપાલ છે તેને બદલી કરીને બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે, અથવા અમુક વખત શું કરવામાં આવતું હોય છે કે બે રાજ્ય વચ્ચે એક રાજ્યપાલ હોતા હોય છે. એટલે કે બે રાજ્યનો કાર્યભાર પણ એક રાજ્યપાલને સોંપવામાં આવતો હોય છે. એટલે કોઈક વાર બે રાજ્યનું સંચાલન પણ કોણ કરતો હોય છે? તો કે એક રાજ્યપાલ કરતા હોય છે. રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કોઈ પણ રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? દેશના બંધારણીય વડા હોય તો રાષ્ટ્રપતિ, પણ કોઈ પણ રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? તો શું આવશે જવાબની અંદર? રાજ્યપાલ. શું આવશે જવાબમાં? તો કે રાજ્યપાલ એ કોઈ પણ રાજ્યના બંધારણીય વડા હોય છે. તેઓ શું કરે છે? તો કે રાજ્યને શું કરે છે? તો કે શપથ કોણ લેવડાવે છે એમને? તો મુખ્ય પ્રધાનની નિમણૂક રાજ્યપાલ કરતા હોય છે. અને રાજ્યપાલ એ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક કરતા હોય છે. કે હવે રાજ્યપાલ છે કે જે કોઈ પણ રાજ્યના જે મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી હોય તેમને શપથ કોણ લેવડાવે છે? તો કે તેમને શપથ કોણ લેવડાવે છે? તો કે રાજ્યપાલ લેવડાવે છે. કે મુખ્ય પ્રધાનને શપથ કોણ લેવડાવે છે? તો કે રાજ્યપાલ લેવડાવે છે. રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક મુખ્ય પ્રધાન તરીકે કરે છે. કે જે પક્ષ બહુમતી ધરાવતી હોય વિધાનસભાની અંદર, જે પક્ષ બહુમતી ધરાવે છે તેમની નિમણૂક રાજ્યપાલ છે તે કરતા હોય છે. તે પક્ષના જે મુખ્ય પ્રધાન હોય તેમની નિમણૂક રાજ્યપાલ કરતા હોય છે. જો કોઈ એક પક્ષને વિધાનસભામાં બહુમતી મળી ન હોય તો જુદા જુદા પક્ષો જોડાણ કરીને મેળવેલી બહુમતીના નેતાના રજૂ થાય છે. કોઈ પણ ઘણા બધા પક્ષ હોય તેમાંથી કોઈ એક પક્ષને બહુમતી ના મળી હોય તો પોતાનો પક્ષ કે વધારે સીટો જીતી ન હોય તો બે ત્રણ પક્ષ ભેગા થઈ અને તેમાંથી શું કરવામાં આવશે? સરકારની રચના કરવામાં આવતી હોય છે. અને ત્રણે પક્ષ ભેગા થઈને તેમાંથી શું કરવામાં આવતી હોય છે? તો તેમાંથી પ્રધાનની પસંદગી કરવામાં આવતી હોય છે. અથવા અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાને સરકાર અથવા આમંત્રણ આપે છે. કે સૌથી કે જ્યારે બે પક્ષ ભેગા થતા હોય ત્યારે કે જે પક્ષ જોડે વધારે સીટો હોય એ પક્ષને મુખ્ય પ્રધાન માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે. અને મુખ્ય પ્રધાન પદના શપથ પણ લેવડાવવામાં આવે છે. કે વધારે જેના જોડે બહુમતી હોય તે પક્ષના પ્રધાનને રાજ્યપાલ દ્વારા શું કરવામાં આવે છે? આમંત્રણ આપવામાં આવે છે અને તેને પછી શપથ લેવડાવવામાં આવે છે. મુખ્ય પ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ પ્રધાનમંત્રીના અન્ય સભ્યોની નિમણૂક કરે છે. કે દરેક રાજ્યની અંદર જ્યારે અલગ અલગ ખાતાના અલગ અલગ પ્રધાનો બનાવવાના હોય ત્યારે મુખ્ય પ્રધાન છે તે રાજ્યપાલને શું કરતા હોય છે? તો કે સલાહ આપતા હોય છે.
અને તે સલાહ અનુસાર શું થાય છે તો કે તે સલાહ અનુસાર રાજ્યપાલ છે તે અલગ અલગ ખાતાના પ્રધાનોની નિમણૂક કરતા હોય છે તો કે કોની સલાહથી તો કે મુખ્ય પ્રધાનના સલાહથી રાજ્યપાલ અલગ અલગ પ્રધાનોની નિમણૂક કરતા હોય છે રાજ્યપાલના નામે રાજ્યનો સમગ્ર વહીવટ થાય છે કે આખા રાજ્યનો પરીક્ષામાં પ્રશ્ન કરી એટલે પૂછાતો હોય છે કે કોઈ પણ રાજ્યનો વહીવટ કોના નામે થતો હોય છે તો કે કોઈ પણ રાજ્યના રાજ્યનો જે વહીવટ છે તે રાજ્યપાલના નામે થતો હોય છે કે કોઈ પણ રાજ્યનો વહીવટ કોના નામે થતો હોય છે તો કે કોઈ પણ રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે થતો હોય છે પરંતુ ખરી હકીકતમાં રાજ્યપાલને લગભગ મોટા ભાગની સત્તાઓ મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભજવે છે કે મોટા ભાગનો વહીવટ છે તે રાજ્યપાલના નામે ચાલતો હોય છે પરંતુ તેનો વહીવટ મુખ્ય મોટા ભાગે કોણ કરતું હોય છે તો કે તે રાજ્યના જે મુખ્ય પ્રધાન હોય તે અને જે પ્રધાનમંડળ છે તે મોટા ભાગે જે સત્તાઓ તે ભાગતો હોય છે રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોય ભાગની સત્તાઓ કોના હાથમાં હોય છે તો કે જે મુખ્ય પ્રધાન હોય તે અને ત્યાંના જે પ્રધાનમંડળ હોય દરેક ખાતા તે મોટા ભાગની સત્તાઓ ધરાવતા હોય છે ગુજરાતમાં મુખ્ય પ્રધાન અને તેના પ્રધાનમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ સંકુલ ગાંધીનગરમાં આવેલ છે તો કે જે ગુજરાતના જે મુખ્ય પ્રધાન છે અને તેમનું પ્રધાનમંડળ એટલે કે અલગ અલગ ખાતાના જે મંત્રીઓ છે તે જીત્યા પછી કઈ જગ્યાએ તે દરરોજ બેસતા હોય છે કે જે પ્રધાનમંડળના મુખ્યમંત્રી છે ગાંધીનગરની અંદર કે આપણું ગુજરાત રાજ્યનું પાટનગર ક્યાં આવેલું છે તો કે ગાંધીનગર તો કે ગાંધીનગરની અંદર કઈ જગ્યાએ બેસે છે કે એમની ઓફિસો ક્યાં આવેલી છે દરેક મંત્રીઓ અને વડા મુખ્ય પ્રધાનની તો કે નવા સચિવાલય કે જે ગાંધીનગરની અંદર નવ સચિવાલય આવેલું છે ત્યાં મુખ્ય પ્રધાન છે તે દરેક ઓફિસ ક્યાં આવેલી છે તો કે નવા સચિવાલય સ્વર્ણિમ સંકુલ ગાંધીનગરમાં આવેલી છે રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્ય પ્રધાનને હોદ્દાના તેમજ ગુપ્તતાના શપથ લેવડાવે છે અને ત્યારબાદ પ્રતિજ્ઞા પત્ર પર સહી કરાવે છે શું કરે છે તો કે જે રાજ્યપાલ છે તે શું કરાવે છે કે જ્યારે નવી સરકાર બનતી હોય ત્યારે જે પક્ષની જે બહુમતી હોય તેના જે પ્રધાનમંડળના જે નક્કી કરવામાં આવે તે મંત્રીઓ અને જે મુખ્ય પ્રધાન છે તેમને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે તો કે રાજ્યપાલ લેવડાવે છે જે મુખ્ય પ્રધાન હોય અને જે મુખ્ય પ્રધાન દ્વારા જે નક્કી કરવામાં આવેલું હોય પ્રધાનમંડળ એ બધાને કોણ શપથ લેવડાવે છે તો કે રાજ્યપાલ લેવડાવે છે અને શપથ લીધા પછી દરેક જે મંત્રીઓ હોય અને જે પ્રધાનમંડળ હોય અને મુખ્ય પ્રધાનને પ્રતિજ્ઞા પત્ર પર સહી કરાવવામાં આવે છે કે શપથ લીધા પછી શેના પર સહી કરાવવામાં આવે છે તો કે જે પ્રતિજ્ઞા પત્ર ભારત દેશનું છે તેના પર આ દરેકને શપથ લીધા પછી સહી કરાવવામાં આવે છે હવે રાજ્ય પ્રધાનમંડળમાં ચાર કક્ષાના પ્રધાનો હોય છે આપણે આગળ જોયું એમ કે જે સંઘ સરકારમાં કેટલા સ્તરની પ્રધાનો હોય છે તો કે ત્રણ સ્તરના પ્રધાનો હોય છે જ્યારે રાજ્યની અંદર કુલ કેટલા પ્રકારના પ્રધાનો હોય છે તો કે અલગ અલગ ચાર કક્ષાના પ્રધાનો દરેક રાજ્યની અંદર રહેલા હોય છે હવે કયા કયા પ્રકારના ચાર પ્રધાન દરેક રાજ્યની અંદર રહેલા હોય છે તો કે દરેક રાજ્યની અંદર ચાર પ્રકારના અલગ અલગ પ્રધાનો હોય છે તેમાંથી એક કેબિનેટ પ્રધાન બીજા રાજ્ય કક્ષાના પ્રધાન
ત્રીજા નાયબ કક્ષાના પ્રધાન અને ચોથા સંસદીય સચિવ. કુલ ચાર પ્રકારના પ્રધાનો હોય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સંઘ સરકાર અથવા કેન્દ્ર સરકાર કુલ કેટલા પ્રકારના પ્રધાનો હોય છે, તો કેન્દ્ર સરકારની અંદર ત્રણ પ્રકારના પ્રધાનો હોય છે, જ્યારે દરેક રાજ્યની અંદર કુલ કેટલા પ્રકારના પ્રધાનો હોય છે, તો કે દરેક રાજ્યની અંદર કુલ ચાર પ્રકારના પ્રધાનો હોય છે. તો કે કયા ચાર પ્રકારના પ્રધાનો હોય છે, તો કે કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો, નાયબ કક્ષાના પ્રધાનો અને સંસદીય સચિવ કક્ષાના પ્રધાનો. કુલ આ ચાર પ્રકારના પ્રધાનો દરેક રાજ્યમાં જોવા મળતા હોય છે. હવે મુખ્ય પ્રધાન પ્રધાનોને ખાતાઓની વહેંચણી કરતા હોય છે, કે જે મુખ્ય પ્રધાન છે તે શું કરતા હોય છે, તો કે દરેક પ્રધાનોને ખાતાની વહેંચણી કરતા હોય છે. સરકારની નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ, કે જે સરકારનો જે નીતિ વિશે જે પારદર્શક વહીવટ થતો હોય છે, તો કે તે વહીવટ પર કોણ ધ્યાન રાખતું હોય છે, તો કે તે વહીવટ પર મુખ્ય પ્રધાન ધ્યાન રાખતા હોય છે. ને પ્રજાના જે પડકાર અને પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે કેન્દ્ર સમક્ષ સબળ રજૂઆતો આવે છે, કે જે પ્રજાના પડકાર પ્રશ્નો છે અને તેનો વહીવટ કેન્દ્ર સરકાર જોડે હોય, ત્યારે તેને કેન્દ્ર સરકાર આગળ રજૂ કોણ કરતું હોય છે, તો કે જે તે રાજ્યના જે મુખ્ય પ્રધાન હોય તે ત્યાં રજૂ કરતા હોય છે. તો કે રાજ્યની અંદર જ્યારે કોઈ આપત્તિ આવે, એટલે કે વાવાઝોડું આવે છે, ભૂકંપ, સુનામી જેવા કોઈ પણ શું થાય છે, આવી આપત્તિ આવે, તેવી વેળાએ પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી પાડે છે. તો કે જ્યાં મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાનમંડળ છે, તે આખા રાજ્યની અંદર બધી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવાની સગવડો તે કરતા હોય છે, અને પ્રેમ અને ઊંઘ પણ તે આપતા હોય છે. ધારાસભામાં સબળ નેતૃત્વ કોણ પૂરું પાડે છે, તો કે મુખ્ય પ્રધાન છે તે ધારાસભામાં મુખ્ય આવું બળ પૂરું પાડે છે. મુખ્ય પ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારી નીતિઓની ઉદ્ઘોષક, પથદર્શક અને સમર્થ સુકાની છે, કે મુખ્ય પ્રધાન છે કે આખા રાજ્યનો વિકાસ કરવો તેના મુખ્ય પથદર્શક તરીકે પણ હોય છે, એટલે કે ઉદ્ઘોષક, પથદર્શક અને સમર્થ સુકાની, એટલે કે આખા રાજ્યના વહીવટ માટેના મુખ્ય વ્યક્તિ કોણ હોય છે, તો કે કોણ કરતો હોય છે, તો કે મુખ્ય પ્રધાન છે તે તેના પથદર્શક અને સમર્થ સુકાની તરીકે કામ કરતા હોય છે. વહીવટીતંત્ર અને વહીવટી કારોબાર, તો કે રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે, કે જે રાજકીય કારોબારી છે તે જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે, જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કહીને કોણ કરે છે, તો વહીવટી કારોબારીઓનું છે. તો કે જે રાજકીય કારોબારી છે તે જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડવાનું અને તેને વિગતપૂર્ણ અને કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય કોણ કરે છે, તો જે વહીવટી કારોબાર છે તેનું કાર્ય કરતા હોય છે. વહીવટી કારોબારી રાજ્ય કારોબારીને નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે. જે વહીવટી કારોબારી છે તે શું કરે છે, તો કે જે રાજ્યની કારોબારી છે તે નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન, એને નીતિમાં કેવા કેવા કાયદાઓ ઘડવા જોઈએ, શું કરવું જોઈએ તેના માટેની સલાહ પણ આપતું હોય છે. તો કે જે વહીવટી કારોબારી છે તે જરૂરી માહિતી અને આંકડા તે પૂરા પાડતા હોય છે, કે જે જે જરૂરી માહિતી છે તે અને જરૂરી જે આંકડા છે તે પણ તે પૂરા પાડતા હોય છે. જો કે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી, કે જે પેલા સલાહ આપે પણ રાજકીય કારોબારી છે તે
તેમને તેની સલાહ લેવી કે અનુસરવી કે ના અનુસરવી તે તેર બંધાયેલા નથી. જો તેમને ઈચ્છા થાય તે અનુસરે છે અથવા તે અનુસરતા નથી તેના માટે તે બંધાયેલા નથી. નીતિઓ કાયદાઓ ગમે તેટલા સારા અને લોક ઉપયોગી હોય કે જે નીતિઓ છે કાયદાઓ અને ગમે તેટલા સારા અને લોકો ઉપયોગી હોય પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ માર્યો જાય છે. કે કોઈ પણ કાયદો બનાવ્યો હોય પણ તેનો અમલ છે તે જો બરોબર સંતોષકારક રીતે થતો ન હોય તો તેનો હેતુ છે તે અનુસરાતો નથી. કોઈ પણ કાયદો બનાવ્યો તો તેનો યોગ્ય રીતે અમલ થવો જોઈએ. જો અમલ ન થાય તો તેનો જે મુખ્ય હેતુ છે તે અનુસરાતો નથી. આ નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટીતંત્ર પીઠબળ પૂરું પાડે છે. કે જે કારોબારી છે તેને વહીવટીતંત્ર માટેનું પીઠબળ શું કરવામાં આવે છે તો તે જે પીઠબળ છે તેમને પૂરું પાડવામાં આવતું હોય છે. અનેક ક્ષેત્રોમાં નિષ્ણાત વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બહુજ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે. કે જે વહીવટી કારોબારીઓ તેને સરકારની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવતી હોય છે. એટલે કે અનેક ક્ષેત્રોના જે નિષ્ણાતો કે અલગ અલગ ક્ષેત્રમાં જે નિષ્ણાતો હોય પછી વ્યવસાયિક કુશળતા ધરાવતા હોય અને ઘણા પ્રકારનો અનુભવ ધરાવતા હોય પછી ઘણા તજજ્ઞ એટલે કે અલગ અલગ પ્રકારનું જ્ઞાન ધરાવતા હોય અને બહુસર સંધિ અધિકારીઓ છે તેમને સરકારની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે. તો કે જે વહીવટી કારોબારી છે તેને શું કરવામાં આવે છે તો કે વહીવટી કારોબારીને સરકારની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે. કોને સરકારની પરીક્ષા પૂછાય કે સરકારની કરોડરજ્જુ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે વહીવટી કારોબારીને સરકારના વહીવટ તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લા કક્ષાએ વહીવટી વડા તરીકે કલેક્ટર નિમવામાં આવે છે. કે જિલ્લા કક્ષાએ વહીવટી વડા તરીકે કોને ઓળખવામાં પરીક્ષા પ્રશ્ન હોય જિલ્લા કક્ષા જિલ્લાનો વહીવટી વડા કોણ હોય છે તો કલેક્ટર હોય છે. દરેક જિલ્લાનો વહીવટી વડા કોણ હોય છે તો કલેક્ટર હોય છે. આખા જિલ્લાનો વહીવટ કલેક્ટર કરતો હોય છે. તેમની કચેરી જિલ્લા સેવા સદનમાં આવેલી છે. કે આમની કચેરી ક્યાં આવેલી છે કલેક્ટરની તો કે કલેક્ટરની કચેરી છે તે જિલ્લા સેવા સદનમાં આવેલી છે. તો કે તેઓના નિષ્ણાત જ્ઞાન વહીવટી સૂઝબૂઝ બહોળો અનુભવ દીર્ઘ દ્રષ્ટિ વહીવટી ક્ષમતાના કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. કે તે એવા હોય છે જે કલેક્ટર હોય તે નિષ્ણાત જ્ઞાની હોય છે વહીવટનો સૂઝબૂઝ એમનામાં રહેલો હોય છે બહોળો અનુભવ ધરાવતા હોય છે દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા હોય છે અને વહીવટી ક્ષમતાના કારણે તેઓ તો કે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારી લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે. કે સરકારના અંગોમાં કે રાજ્યમાં જે કારોબારી સમિતિ આવે તો રાજ્યમાં જે કારોબારી લોકોના એ શું કાર્ય શું છે જે રાજ્યની જે કારોબારી છે તેનું કાર્ય શું છે તો કે લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા કરે છે. કે રાજ્યમાં જે કારોબારી આવેલી હોય તે શું કાર્ય કરતી હોય છે તો કે લોકોનું કલ્યાણ કઈ રીતે થાય અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન તે આ રાજ્યની કારોબારી કામ કરતી હોય છે. જ્યારે
વહીવટી કારોબારી તેના હાથ પગ છે જે વહીવટી કારોબારી છે તેને તેના હાથ પગ તરીકે ઓળખવામાં આવે છે બંને વચ્ચેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો અને રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ શરત છે તો કે જે વહીવટી કારોબારી છે તેના બે હાથ પગ તરીકે ઓળખવામાં આવતું હોય છે બંને વચ્ચે નિખાલસ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહેલા હોય છે સરકારની સત્તા અને પ્રભાવ અમલદારશાહી વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે જે સરકારની જે સત્તાઓ છે અને જે પ્રભાવ છે તે અમલદારશાહી વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે કે તુમારશાહી લાગવળ સગાવા ભ્રષ્ટાચાર અપ્રમાણિકતા બિનકાર્યક્ષમતા ગેરરીતિઓ જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ એ અમલદારશાહીના અનિષ્ટો છે કે આનું શું આના અમુક પ્રકારની આવી વૃત્તિઓ રહેલી હોય છે તુમારશાહીની લાગવગ કરે સગાવાગ કરે ભ્રષ્ટાચાર કરે એવી અલગ અલગ નીતિઓ રહેલી હોય છે જેથી તેને રોકવા માટે વહીવટમાં તકેદારીથી પંચ લોકપાલના લોકાયુક્તની જરૂર વધતી ગઈ છે કે જ્યાં ભ્રષ્ટાચારને એવું છે તેને દૂર કરવા માટે શું શેની રચના કરવામાં આવતી હોય છે લોકપાલ અથવા લોકાયુક્તની નિયુક્તિ કરવામાં આવતી હોય છે તે આ દરેક પર દેખરેખ રાખતા હોય છે લાંચ રૂશ્વત બધી રોકવા માટે કે જે લાંચ આપતા હોય અને લાંચ લેતા હોય તેમને રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કર્યો છે કે જે લાંચ લેતા હોય અને લાંચ આપતા હોય તેને બંધ કરવા અથવા રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા એક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે અલગથી અને તેનું નામ શું છે તો કે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો તેને એન્ટી કરપ્શન બ્યુરો તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે અને તેનો ટોલ ફ્રી નંબર અહીંયા આપણને જોવા મળે છે તેના પર તમે ફોન કરી કોઈ લાંચ લેતું હોય તો તમે તેને ફોન કરીને દર્શાવી શકો છો જાહેર કરે પ્રજાની ફરિયાદોને આવકારવાનું ખુલ્લામાં સ્વીકાર્યું છે અહીં ફોન કરી અને જે પ્રજાની જે સમસ્યા છે તેને તે સ્વીકારે છે અને તેનો તપાસ પણ કરતા હોય છે દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેઓ શાસનના વહીવટમાં રાજકીય તટસ્થાની અપેક્ષા વહીવટતંત્ર પાસે રાખવામાં આવે છે કે દેશમાં દરેક દેશની અંદર જુદા જુદા રાજ્યોની અંદર જુદી જુદી સરકાર હોય છે અને તેના અંદર તટસ્થાથી વહીવટી તંત્ર ચાલે તેના માટે કાર્ય કરવામાં આવતું હોય છે તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તો કે સાતત્યપૂર્ણ કે વહીવટ થાય તેના માટે કે સરકાર વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન તેમનું રહેલું છે હવે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા એટલે કે સ્થાનિક એટલે કે ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કઈ રીતની શાસન વ્યવસ્થા હોય છે તેના વિશે અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું